નમસ્કાર મિત્રો, જ્યારે વેઇટ લોસ માટે કોઈ ડૉક્ટર અથવા તો કોઈ સેન્ટરનો સંપર્ક કરવામાં આવે ત્યારે મોટાભાગના કેસમાં આપણને ડાયટ એટલે કે ખાવાની પરેજી અને એક્સરસાઇઝ એટલે કે કસરત માટેની પરેજી મળતી હોય છે. પણ ઘણા બધા દર્દી મિત્રો એવા છે કે જે ખાવાની પરેજી એટલે કે ડાયટિંગ અથવા તો એક્સરસાઇઝ રાખી શકતા નથી અથવા તો રાખ્યા પછી પણ તેમના માટે વેઇટ લોસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. તો આવા દર્દીઓ માટે ત્રીજો ઓપ્શન ઘણી વખત સર્જરી બની રહેતો હોય છે. પણ સર્જરી તેમના કોઈ ફાઇનાન્શિયલ ઇસ્યુ અથવા તો કોઈ ફેમિલી ઇસ્યુના કારણે પણ ઘણી વખત પોસિબલ થતી નથી. તો આ પ્રકારના દર્દીઓ માટે વચગાળાનો એક સારો ઓપ્શન મેડિકલ મેનેજમેન્ટ છે કે જેમના અંતર્ગત દર્દીઓને ચોક્કસ પ્રકારની એક મેડિકેશન્સ આપવામાં આવે છે અને જેનાથી વેઇટ લોસ કરવામાં આવે છે. દર્દીનું હાઇટ, વેઇટ, બોડી પ્રોફાઇલ અને બીજી કોમોર્બિડિટી બધું ચેક કરી દર્દીને ચોક્કસ પ્રકારની ફિક્સ ડોઝમાં દવા ચાલુ કરતા હોઈએ છીએ અને ધીરે ધીરે તેમનો ડોઝ વધારતા હોઈએ છીએ અને જેનાથી ચોક્કસ પ્રકારનો વેઇટ લોસ મેળવી શકાય છે. મેડિકલ મેનેજમેન્ટથી મિત્રો એવું કહેવાય છે કે મેડિકલ મેનેજમેન્ટ કરવાથી 15-20% જેટલો વેઇટ લોસ 6 મહિનાની અંદર આરામથી કરી શકાય છે અને તેમના લાંબા ટાઈમ માટે સસ્ટેન રાખી શકાય છે એટલે કે મેન્ટેન પણ કરી શકાય છે. તો જે મિત્રો જે વેઇટ લોસ કરવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમના માટે ડાયટ અને એક્સરસાઇઝ પોસિબલ નથી અથવા તો તેમનાથી વેઇટ લોસ નથી થતો અને સર્જરી પોસિબલ નથી, તે લોકો મેડિકલ મેનેજમેન્ટની વેઇટ લોસ કરી શકે છે અને તેમનાથી ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકાય છે.